તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો રાહુલ ગાંધીએ એ ભાષણમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ આરએસએસનો હાથ હતો રાહુલ ગાંધીના મંગળવારના એટલે કે આજ આ કાર્યક્રમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માનહાની મામલે ભીવંડી કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે તેઓ ગયા હતા પરંતુ આ તમામની વચ્ચે આ નિવેદન અને સંઘ શું બે હજાર ઓગણીસ પહેલા રાહુલ ગાંધીને ભારે પડશે એ જોવું તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આરએસએસ માનહાની કેસ મામલે મહારાષ્ટ્રના ભીવડીના કોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્ટમાં રાહુલ ગાંધી સામે આરોપો નક્કી કરાયા છે અને આ કેસમાં હાજર રહેવા અંતર્ગત રાહુલ ગાંધી મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસ પર છે ત્યારે તેઓ સવારે મુંબઈ પહોંચ્યા હતા અને મુંબઈ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું કોંગ્રેસ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના સ્વાગત માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અશોક ચૌહાણ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેવાની સાથે જ બે દિવસથી મહારાષ્ટ્ર મુલાકાત પર છે રાહુલ ગાંધી અગિયાર વાગે ભીવંડીની કોર્ટમાં હાજર રહ્યા હતા જેને લઈને કોર્ટની સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી હતી તો કોર્ટની બહાર પણ કોંગ્રેસ આગેવાનોનો જમાવડો જોવા મળ્યો હતો તો રાહુલે કોર્ટમાં જે પ્રકારે હાજરી આપી છે અને જે પ્રકારે આરોપ છે હાલની જો વાત કરવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે બે હજાર ઓગણીસ પહેલા આ પ્રકારની એક નવી મુસીબત રાહુલ ગાંધીને કદાચ ભારે પડી શકે તેમ છે આરએસએસ જે રીતે આક્રમક બન્યું છે અને જે પ્રકારની નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ આખી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી છે જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધી શું પ્રતિક્રિયા આપે છે પરંતુ તમામની વચ્ચે રાહુલ ગાંધી હજુ પણ પોતાના તમામે તમામ वलण लेने स्पष्ट से हमारी जो लड़ाई है प्रधानमंत्री जी की जो पॉलिसीज हैं जिसके कारण आज हिंदुस्तान का किसान त्रस्त है जो हमारे युवा हैं उनके पास रोजगार नहीं है हमारी ये लड़ाई है सरकार चल रही है पंद्रह सबसे बीस सबसे अमीर लोगों की सरकार चल रही है मीडिया में सब कुछ आता रहता आता रहता है इनका मगर जो काम की बात है रोजगार और किसानों की रक्षा उसके बारे में नरेंद्र मोदी जी कुछ नहीं कहते तो ये हमारी लड़ाई है महंगाई महंगाई के बारे में पेट्रोल के दाम डीजल के, के दाम के बारे में नरेंद्र मोदी जी एक शब्द नहीं कहते मेरे ऊपर ये केस तो लगाते रहते हैं ठीक है जितने लगाए लगाए मुझे कोई फर्क नहीं पड़ता है मेरी विचारधारा की लड़ाई है और मैं इनके खिलाफ लड़ूंगा और हम जीतेंगे તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે જે રીતે ધર્મ સંકટ ક્યાંક ને ક્યાંક ઘેરાતું જતું જોવા મળી રહ્યું છે અને હવે આગળ શું થઈ શકે છે અને તેનું નુકસાન પણ કેવી રીતે કેટલી કિંમતે ચૂકવવું પડી શકે છે તેના પર ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અતુલભાઈ પટેલ કોંગ્રેસ નેતા સાથે સાથે દર્શન દેસાઈ વરિષ્ઠ પત્રકાર અને ડોક્ટર શ્રદ્ધા રાજપૂત ભાજપ તરફથી આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ ડોક્ટર શ્રદ્ધા રાજપૂત આપ જણાવશો જે પ્રકારે આરએસએસને લઈને રાહુલ ગાંધીએ બે હજાર ચૌદમાં જે આ નિવેદનની વાત આખી આજે સામે આવી છે અને ત્યારબાદ હવે કોર્ટમાં હાજરી આપી

સંઘના આરએસએસ જવાબદાર છે ગાંધીજીની હત્યા પાછળ હવે હું થોડું બે મિનિટ એક સંઘનો બેકગ્રાઉન્ડ જણાવી દેવા માગું છું કે સંઘ અને ગાંધીજી અને એ લોકોના શું સંબંધ હતા તો સંઘની સ્થાપના ઓગણીસો પચીસ વિજયાદશમીના રોજ હેડગેવારે કરી હતી દસથી બાર લોકોથી આ વસ્તુ વધીને 2500 લોકો સુધી પહોંચી હતી અને ઓગણીસો ને ચોત્રીસની અંદર મહારાષ્ટ્રના વર્ધા અંદર મહાત્મા ગાંધીએ જ્યારે જોયું કે એક શિબિર છે તો એમણે પોતે મુલાકાત લીધી અને એમણે કીધું કે અહીંયા શું છે એટલે એમને એક સૌથી વધારે સારું લાગ્યું હતું કે અસ્પૃશ્યતા નથી ત્યાં ત્યાં સવર્ણો હોય કે દલિત હોય સંઘમાં તાલીમ લેતા હતા જોડે બેસતા હતા પ્રાર્થના કરતા હતા ખાતા હતા એનાથી પ્રેરિત થઈને મહાત્મા ગાંધીએ જે સેવાદળની જે કલ્પના જે સેવાદળ હતું ને કોંગ્રેસનું એ મહાત્મા ગાંધીજી એના ઉપરથી કલ્પના કરીને લાયા હતા ખાલી ફરક એટલો હતો ડ્રેસ કોડ બી સરખો હતો સંઘની કાળી ટોપી હતી અને જે સેવાદળ હતી એની વ્હાઈટ ટોપી હતી બરોબર છે એ પછી આ જે બી થયું એ મહાત્મા ગાંધીજીની જે હત્યા જે થઈ એનું દુઃખ તો બધાને છે અમને બી છે જે વસ્તુ કહેવામાં આવી કે નાથુરામ ગોળસે કહ્યું હતું નાથુરામ ગોળસે બી આરએસએસ સાથે જોડાયેલો વ્યક્તિ નહોતો એ વખતની બી કોર્ટે કહ્યું હતું કે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંઘ ગાંધીજીની હત્યા સાથે જોડાયેલો છે એવા કોઈ પણ પુરાવા મળ્યા નથી ઓગણીસો બાસઠની અંદર ભારત યુદ્ધ એની અંદર સ્વયંસેવકોની કામગીરીથી એટલા પ્રભાવિત થયા કે ઓગણીસો ત્રેસઠની ની પરેડની અંદર ત્રણ હજાર સ્વયંસેવકો જોડાયા હતા હવે નહેરુ ગાંધીજી નહેરુજી અને રાહુલ ગાંધી વચ્ચે શું સંબંધ છે તો આપ સૌને ખબર છે એ પછી બી સંઘના કાર્યક્રમોની અંદર આપણા નીલવ જે નીલમ સંજીવ રેડ્ડી છે સીબીઆઈના ભૂતપૂર્વ છે જોગેન્દ્રસિંહ એપીજે અબ્દુલ કલામ સાયન્ટિસ્ટ જે છે હાલમાં અત્યારે પ્રણવદા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એવા ઘણા લોકો જે લોકો રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા છે દેશ પ્રેમની વિચારધારાને વરેલા છે એ લોકોએ સંઘના કાર્યક્રમમાં હાજરી આપી છે સંઘ એ રાષ્ટ્રવાદની વિચારધારાને બનેલી એક સંસ્થા છે રાહુલ ગાંધીની માનસિકતા એટલી ખરાબ હતી કે એમણે લોકતંત્રમાં કોઈ પણ સંસ્થાને એક તો ઇલ્જામ લગાવી દેવાનું કે કોઈ પણ હાથ પાયા વગરની વાત કે સંઘ આના માટે જવાબદાર હતું આજે લોકતંત્રની જીત છે કે જે ત્યાં હતા જે સંઘના એકાઈના જે સદસ્ય હતા રાજેશ કુંટે એમણે કીધું ભાઈ આવું નહીં ચાલે તમે જ્યારે હોય ત્યારે સંઘ ઉપર આરોપનામું લગાવી દો આજે ગમે તે વ્યક્તિ મને ગમે તે કહી જાય તમને કહી જાય કોઈ પણ સંસ્થાને કહી જાય તે તો ન ચાલે એટલે એમણે કેસ કર્યો એ પછી રાહુલ ગાંધીએ કીધું કે હું સુપ્રીમ કોર્ટમાં જઈશ કે ભાઈ આ કેસ પાછો લેલો પણ સુપ્રીમ કોર્ટોને બી તથ્યો જણાય એમણે કીધું કાં તો તમે માફી માગો નહીં તો આ ટ્રાયલ ચાલશે અને આજે એના સંદર્ભમાં ભીવંડી કોર્ટે આ પોતાનું આરોપ નાનું તય કર્યું છે પણ એઝ ઇટ ઇઝ કોંગ્રેસની જે પ્રતિક્રિયા હોય છે કે નહીં સંવૈધાનિક સંસ્થાઓ જે છે એ જો કોંગ્રેસ તરફી હોય તો સારી નહીં તો પછી ખરાબ એટલે આના પછી બી હમણાં કોંગ્રેસના એવા નિવેદનો કદાચ આવી શકે છે કે કોર્ટનું કદાચ જજમેન્ટ સાચું નહીં હોય પણ આજે આ ખૂબ જ સુખની વાત છે કે આજે કોર્ટે આરોપનામાં તય કર્યા છે આગળ ચાલશે અને આનાથી રાહુલ ગાંધી શીખ લેવી જોઈએ કે ફક્ત ગમે તેવા નિવેદનો ના આપી દેવા જોઈએ પોપ્યુલર થવા માટે અને સંઘને બદનામ કરવાનું પ્લીઝ પ્લીઝ છોડી દો પ્લીઝ

શું તથ્ય આપ માનો છો નિવેદન શું આપણે નથી લાગતું પ્રામાણિકતાથી હું જાણીશ આપણી પાસેથી કે આ એમની કોઈ મોટી ભૂલ થઈ છે કે પછી હજી એવું કંઈક આપણે લાગે છે કે ના નિવેદન પર તે અડગ હતા એનું કારણ આ હતું હવે જે વાત કરી બેને એ વાત મારી દ્રષ્ટિએ થોડી ઘણી યોગ્ય હોય ને થોડી ઘણી ના પણ હોય પરંતુ હું ઇતિહાસ નું પુનરાવર્તન કરવા માંગીશ કે સરદાર વલ્લભભાઈ પટેલે ગાંધીજીની હત્યા પછી આપણે સરદાર વલ્લભભાઈને ભારતીય જનતા પાર્ટી એ એમના નામે ઘણી વાર ઘણી બધી વાતોને ને રજૂઆતો કરે છે તો સરદાર વલ્લભભાઈ પટેલે પોતે આરએસએસ ને એકદમ નિષ્ખાલિત કરી દેવાની સલાહ આપેલી કે આરએસએસ ને નેસ્ત નાબૂદ કરી દેવું જોઈએ મહાત્મા ગાંધીજીની હત્યા પછી સરદાર પટેલ એટલે ભારત અખંડ ભારતને એક કરનાર એક મહાન લોખંડી પુરુષ હતા હવે જો એ વ્યક્તિ આવું નિવેદન આપતા હોય તો એની પાછળ ક્યાંક ને ક્યાંક કારણ હોય અને નાથુરામ ગોડસે ની જે વિચારધારા એ કોની જોડે સંકલિત હતા કોની જોડે હતા બધા જો આપણે પુરાવા જોઈએ તો એમની જે વિચારધારા સંઘ સાથેની હતી અને સો ટકા એ ફલિત થયેલું છે

સરદાર વલ્લભભાઈ પટેલ નું લેવામાં આવે છે બધાને ખબર છે કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલ અપમાન કર્યું પટેલ એ બી ખબર છે ભારત રત્ન બી એમણે સરદાર વલ્લભભાઈ પટેલ ને નથી દીધું

રાહુલ ગાંધી ને એ બે હાજર ચૌદ ના નિવેદન જે તમે વાત કરો છો હજુ પણ તમે એની જોડે જોડાયેલા બિલકુલ હું કહું છું કે આ રાહુલ ગાંધીએ ખોટું નિવેદન નથી આપ્યું અમિત શાહ જેમ ભાગી જતા અમિત શાહ કોર્ટમાં પણ ભાઈ હોય શકે ભલે એમનું તપાસ ને જોઈએ અતુલભાઈ હજુ પણ એ વાત ને લઈને અડગ છે કે રાહુલ નું જે નિવેદન હતું અને જે પ્રકાર આર એસ ને લઈને જે નિવેદન ટાકવામાં આવ્યું હતું એની પર અતુલભાઈ હજુ પણ સહેમત છે એ કહી રહ્યા છે હું પણ પોતે પણ આ નિવેદન આપી રહ્યું કે અતુલભાઈ પોતે શું કહેશો તેના પર કારણ કે

આપણે આપણે જે આગળ વાત થઈ કે પોલિટિકલી આમાં શું થશે કારણ કે આરએસએસ હતું કે ન હતું કોણ હતું એ બધું ઇતિહાસમાં તમારે જવું પડે ઇન્વેસ્ટિગેશન રી ઇન્વેસ્ટિગેશન વાત ઓલરેડી ચાલી રહી છે એટલે ઘણું બધું સત્ય એમાં કેટલું સત્ય કેટલું સત્ય નહીં મારા ખ્યાલથી એમાં ના જવું જોઈએ અને બીજી વસ્તુ પોલિટિકલી એ વખતના પરિસ્થિતિમાં જુદું આર એ સરદાર પટેલે આરએસએસ ને બેન કરી દીધું હતું એ વખતે જવાહરલાલ નહેરુ એમ કહ્યું હતું કે આવી રીતે બેન ના કરાય આપણે બધી પૂરી

બરાબર કારણ કે આ સામાન્ય રીતે ડિફેમેશનમાં એમ હોય કે ભાઈ સમરી ટ્રાયલ સમરી ટ્રાયલ એટલે રૂટીનમાં નીકળી જાય એની કોઈ આપણે અત્યારના જમાનામાં કહીએ તો મીડિયા નોંધ કે સોશિયલ મીડિયા નોંધ બી કશું લેવાય નહીં એક લેખિતમાં થઈને નીકળી જાય પણ જ્યારે એમણે કહ્યું મારે સમન્સ ટ્રાયલ જોઈએ સમન્સ ટ્રાયલ એટલે કોર્ટમાં હાજર રહેવાનું એવિડન્સીસ પ્રોડ્યુસ થાય બંને તરફથી એવિડન્સીસ પ્રોડ્યુસ થશે એટલે આખું કેસ ચાલશે એટલે એ એમનું આખું લડી લેવાનો મૂડ છે અને પોલિટિકલી આગળ એ ચાલવા માગે છે હવે એ જોવાનું

એટલે એ વખતે ઇશ્યુઝ રેઝ કરવામાં કે આ બોલી ગયા હોય એવું હોઈ શકે છે અથવા ડેલિબરેટલી કર્યું હોય અથવા ડેલિબરેટલી ઇશ્યુ ઊભા કરવા માટે કહ્યું હોય એ બંને બંને તરફ પોસિબિલિટી છે અને જ્યાં સુધી ઇલેક્શનના માહોલમાં બોલી જવું એ તો બંને પાર્ટીઓ બોલે જ છે હમણાં આપણે જોઈ રહ્યા છીએ કંઈ પણ બોલવામાં આવી રહ્યું છે અત્યારના અત્યાર બે હજાર ઓગણીસ સુધી જવા માટે સુધીમાં તો કંઈ કંઈ બોલાઈ જશે બિલકુલ અતુલભાઈ હવે જે પ્રકારના નિવેદન આપવામાં આવ્યું છે મોટાભાગે આપણે જોયું છે કે આવા નિવેદનો જ્યારે થતા હોય છે ત્યારે કોંગ્રેસને નુકસાન ભોગવવું પડતું હોય છે ચૂંટણી નજીક આવી હોય હોય છે મોટા નેતા આ પ્રકારનું નિવેદન આપી દેને ત્યારબાદ એનો ફાયદો ઉઠાવી જતો બે હાજર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં પણ આપણે આ પ્રકારના દ્રશ્યો જોયા હતા લાગે છે કે હજુ ચૂંટણી દૂર છે પરંતુ એક આરએસએસ એ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પક્ષ નથી એ ખૂબ મોટું સંગઠન છે એનો પણ ખૂબ મોટો વ્યાપ વિસ્તરેલો છે

બેરોજગારી ખેડૂતોની જે સમસ્યા છે એ મુદ્દો જ આપણે નથી લેવાનો અતુલ આપણો મુખ્ય મુદ્દો કે આ મુદ્દો એ ચૂંટણીમાં અસર કરશે નહીં

આ મુદ્દો કોઈ અસર નહીં કરે આ એક વાક્યમાં હું તમને બે ઓગણીસ માં આપણે ભેગા મળીશું પછી જયારે જોઈશું જે અસર કરશે ભાઈ આજનો મુદ્દો શું છે કે આરએસએસ ને જે કહેવામાં આવ્યું હતું કે ગાંધીજી ઉપર જેમણે એમણે ગાંધીજીની હત્યાનો જે ઇલ્ઝામ હતો એ જે રાહુલ ગાંધી આરએસએસ પર લગાયો તો આજે એનું આરોપનામું તય થયું છે ટૂંકમાં આગળ કેસ બી ચાલશે સુપ્રીમ કોર્ટે બી નોંધ લીધી કે ના તમે કોઈ પણ સંઘની કોઈની કોઈ પણ સંસ્થાનની પ્રતિષ્ઠાને ધક્કો ના પહોંચાડી શકો એટલે આ સંવૈધાનિક સંસ્થાઓ છે મને એ નથી ખબર પડતી કે આજે જે વ્યક્તિને હજુ દિવંગત થઈ હજુ બાર કલાક નથી થયા અતુલભાઈ તમે પ્લીઝ હવે જો હવે તમે સંવૈધાનિક સંસ્થાનું અપમાન કરે અરે તમે મારું સાંભળો સંવિધાનિક સંસ્થાઓનું કોંગ્રેસ અપમાન કરે છે હું એવું કઉ છું આરએસએસ સંવિધાનિક સંસ્થા છે આરએસએસ સંવિધાનિક સંસ્થા છે એવું મેં નથી કીધું ભાઈ મેં આરએસએસ સંસ્થા કીધું છે એનું જે છે એની જે ગરિમા ખંડન થયું છે આ કેસ કેમ થયો કે ભાઈ તમે આરએસએસ ઉપર સાદી ભાષામાં કહો છો નાખવામાં આવ્યો ગાંધીજીની હત્યા કરી છે એના એની જગ્યાએ આરએસએસના એકાઈના માણસે કેસ પછી સુપ્રીમ કોર્ટે નોંધ લીધી કે ના સંસ્થા ઉપર જે છે આ પ્રકારનું કોઈ પણ જે સંસ્થા છે કે કોઈ પણ વ્યક્તિ છે એના ઉપર તમે આરોપ નામ નાખ્યો ને આ માલહાનિ નો કેસ છે આઈપીસી ની ચારસો નવ્વાણું કે પાંચસો ધારા એ કોર્ટે જ તૈય કરી છે ને મેં જઈને તો ત નથી કરી ને બસ

એ આખું મહાત્મા ગાંધીનું એસોસિનેશન રી કરવાની વાત ચાલી રહી છે એનું ઇન્વેસ્ટિગેશન પાછું શરૂ કરવાની વાત છે એટલે એ તો ઘણી બધી ઘણું બધું લીગલ છે હિસ્ટોરિકલ ફેક્ટ છે ઘણું બધું એમાં છે પણ પણ એ વાસ્તુ સાથે જનરલી કોઈ ડિસએગ્રી નથી કરતું કે નાથુરામ ગોડસે જે હતા એની આઈડિયોલોજી આઈડિયોલોજી હિન્દુત્વવાદી આરએસએસની આઈડિયોલોજી હતી બરાબર પણ એ વખતે આરએસએસે જ્યારે આ થયું સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી ગયા ત્યારે આરએસએસે કહ્યું કે એ

પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે આર નો આમાં કોઈ હાથ નથી જજમેન્ટ આપેલું છે પ્લીઝ નાથુરામ ગોડસે કઈ વિચારધારા નાથુરામ ગોડસે હિન્દુ મહાસભાના સદસ્ય હતા

કે તમે કલેક્ટિવલી સંસ્થાને બ્લેમ ના કરો એક ઇન્ડિવિડ્યુઅલી કરી હોય છે એના ઉપર છે કે કલેક્ટિવલી સંસ્થાને બ્લેમ ના કરો એ જ એમણે કહ્યું તું એ બાબત કે માફી નહીં માંગુ એ બાબત એમણે કહ્યું તું માફી નહીં માંગું હવે પોલિટિકલી હમને સાચું કર્યું ખોટું કર્યું આગળ સમય બતાવશે બિલકુલ તો અતુલ હવે તમને લાગે છે કે જ્યારે આ બધો કોર્ટ સુધી પહોંચ્યો છે ને લોકોના ધ્યાને પણ આવ્યો છે ને હજુ એનું કોઈ ફૂલ પ્રૂફ અથવા ઓથેન્ટિકેટ કોઈ વસ્તુ બહાર ન આવે ત્યાં સુધી આ નિવેદન સાચું પણ ના આપણે ગણી શકાય તો જનરલી રાહુલ ગાંધીએ કદાચ પાછો જવાબ આપવો પડે અથવા જનતાને એને લઈને બીજું કોઈ નિવેદન આપવું પડે પોતાના નિવેદન ને લઈને હજુ તો આ કોર્ટમાં ખેંચો રાહુલ એક જવાબદાર વ્યક્તિ છે એમણે આ નિવેદન આપ્યું છે એની પાછળ 100% ક્યાંક ને ક્યાંક એમની પાસે એવી કોઈ પણ માહિતી હશે જ કે આરએસએસ વિચાર એમણે એવું નથી કે સો રાહુલ ગાંધી પાસે ઐતિહાસિક પુરાવાઓ હશે અને એના લીધે જ એમને આવું નિવેદન આપ્યું હશે અને એની પાછળ ઘણા તમે ઇતિહાસ અત્યારે પણ બેને વાત કરી આ દર્શન બે વાત કરી કે ઇતિહાસ આવું કે છે અને આપણે પણ ઇતિહાસમાં વાંચીએ છીએ તો આ સો ટકા એમના વગર રાહુલ ગાંધી સ્ટેટમેન્ટ આપે નહીં અને એ સ્ટેટમેન્ટ એમને વળગી લેવું જોઈએ

નહી તો તો એ કોર્ટમાં હાજર ના રહે સામે થી હું કોઈ જગ્યાએ હાજર રહેતો એનો મતલબ શું કે હું ક્યાંક રાઈટ જજમેન્ટ નથી આવ્યું બે નજી તો કોર્ટ ની અંદર પ્રોસીજર ચાલે જજમેન્ટ ના વર્ષો લાગી જશે આ ખોટી ભાષાનો ખોટો માત્ર હજુ હું એટલું જ કહીશ કે મુદ્દો એ છે કે આપ જે કહી રહ્યા છો કે ઇતિહાસમાં કઈક એવું થયું હશે જે એમની પાસે હશે અને એના કારણે એવું શું છે તો લોકોને ખબર પડશે ને એક આપશે ને રાહુલ ગાંધીજી બોલો બેન જો જે પર્સનલ સંબંધ હોય એ ડિબેટમાં આપણે ના લાવવાના રાહુલ ગાંધી વચ્ચે ઇન્ટરફિયર ના થવાય એકબીજાનું સાંભળી લે તમે બોલો તો વચ્ચે

તો આ પ્રકારે ભાવનાઓ સાથે જોડાયેલા મુદ્દાને હોય એમાં એમાં જ્યારે બીજેપી કેમ્પેન કેમ્પેનનો મુદ્દો બનાવે છે ત્યારે કોંગ્રેસ નહીં પહોંચી વળી શકે કારણ કારણ કે કારણ કે એ ભાવનાને એ બધામાં બીજેપીની એક્સપર્ટાઇઝ છે ઓકે તો એમાં એમાં તો અને અને આપણે એક રીતે કહી શકીએ કે આપણે જો એ માનીએ કે એ લોજિક આગળ ચાલશે તો એમ કહી શકીએ એક રીતે રાહુલ ગાંધીએ એમને મુદ્દો આપી દીધો છે અને અત્યારની પરિસ્થિતિમાં અત્યારની પરિસ્થિતિમાં એક અત્યારની દેખાય છે અને કહેવામાં પણ આવે છે અને દેખીતું છે કે ઘણા બધા રીતે મોદી જે અત્યારે નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટ છે થોડીક બેકફૂટ પર ગઈ છે અને બે હજાર ઓગણીસ અઘરું પડશે એ અત્યારે ઘણા જ બધા મુદ્દાઓ અત્યારે ઊભા થઈને આવી રહ્યા છે હું કોંગ્રેસ પાર્ટી તરીકે નથી બોલતો હું એક એક પત્રકાર તરીકે બોલી રહ્યો છું આ વસ્તુ જે દેખાય છે એટલે આવા વખતે જો ભારતીય જનતા પાર્ટીને આવો મુદ્દો મળે છે તો એ રાહુલ ગાંધી નહીં પહોંચી વળી શકે તો પણ બની શકે કે આ મુદ્દાનો કોઈને પણ ફાયદો થઈ શકે કોઈને પણ નુકસાન થઈ શકે હા એટલે આમાં અત્યારે તો અત્યારની પરિસ્થિતિમાં તો બીજેપી ને ફાયદો થઈ શકે હવે રાહુલ ગાંધી એને કઈ રીતે કેમ કે રાહુલ ગાંધી લડવા માંગે છે એમ કે છે રાહુલ ગાંધી એટલે એમ કે આ મુદ્દા લઈને હું લડીશ રાહુલ ગાંધી પોતે જ આક્રમકતાથી આ મુદ્દા પર હજુ આગળ આવી રહ્યા છે એ નિવેદન લઈને એવું નથી કે પોતે ગિલ્ટી ફીલ કરી અથવા પછી એમને સ્વીકાર્યું હોય પણ એ કહી રહ્યા છે પોતાના મુદ્દા પર અડગ છે હજુ પણ રાહુલ ગાંધી પોતાના મુદ્દા પર અડગ છે ને ભલે અલગ રહેવા દો અને ન્યાયપાલિકાની જે સિસ્ટમ આખી છે ને ન્યાયપાલિકા આમાં જે આરોપ નામું તે કરશે ઇન્વેસ્ટિગેશન થશે પછી આગળ શું છે એ ન્યાયપાલિકાનો વિષય છે એમાં હું ટિપ્પણી નહીં કરું બાકી રાહુલ ગાંધી કેટલા આક્રમક છે ને હમણાં દસ દિવસ પછી વિદેશ જતા રહેશે ક્યાંક ફરવા માટે વળી પાછા દસ દિવસે આવશે એમને લાગશે કે ઓહો અત્યારે ઇન્ડિયામાં ચાલી રહ્યો છે જે વ્યક્તિને ખબર જ નથી કે ઇન્ડિયામાં ક્યારે રહ્યું ઇન્ડિયાની બહાર ક્યારે જવું જેનું સિકંજીનું નિવેદન હોય જેનું મેકડોનલ્ડનું ઢાબાવાલાનું નિવેદન હોય એને કેટલા સિરિયસ લેવા ને એ પણ બહુ અત્યારે હાસ્યાસ્પદ થઈ ગયું છે પ્લીઝ લોકો આપણે આજે ડિબેટમાં છીએ પર્સનલ છે એવા આખી વસ્તુ અલગ છે કે આપણે કોઈ એક આઈડિયોલોજીને લઈને જઈએ પણ આપ એક કોઈ પણ સ્ટેટમેન્ટ આપો તો એટલી સ્ટડી કરીને તો સ્ટેટમેન્ટ આપો આજે આ ડિબેટમાં આવતા પહેલા બી મેં આટલું ઇતિહાસ સ્ટડી કર્યું છે આઈડિયોલોજી જોડે ચાલવું કે છે પણ ઇતિહાસ સ્ટડી કર્યું ને પછી હું આવી છું

નથી ખબર વડા બઉ ગરબે મારા પણ છે તમારા એકલાના નથી આપણા બધાના છે ચલો સારું આટલું તો એક્સેપ્ટ કરી જે જે લગાવ એ લોકો બંનેના પક્ષ પ્રત્યેનો વધતો જતો જોવા મળી રહ્યો છે એવું લાગે છે કે જાણે આ મુદ્દો ખરેખર હવે આગળના સમયમાં પ્રોજેક્ટ કરવામાં આવશે ને એને મુદ્દાને લોકો સુધી પહોંચાડવાની જાણે કોશિશ કરવામાં આવી એવું લાગી રહ્યું છે હા નહીં ચોક્કસ એટલે આ મુદ્દો તો હજુ એટલે હવે ઇલેક્શન ઇસ્યુ બનશે એ તો દેખાય છે એટલે ઘણો બધો ઇલેક્શનમાં બહુ મોટો રોલ બજાવશે અને અત્યારે જે કોંગ્રેસ પાર્ટીના બીજા જે મુદ્દા છે કે ભાઈ બેકારી છે ખેડૂતોની હાલત ખરાબ છે એ બધા જે મુદ્દા છે આને કારણે આને આને કારણે એ કદાચ સાઈડમાં ના થઈ જાય અને બીજેપીને આ મુદ્દો આપી દેશો તમે તો બીજેપી બીજેપી કોંગ્રેસ પાર્ટીને નહીં આપવા આપણે બીજેપી કોંગ્રેસ પાર્ટીને હફાઈ દેશે આ મુદ્દાને લઈને કારણ કે કારણ કે

ભારત કેટલું મજબૂત થયું છે આજે વિદેશમાં વસ્તુ દરેક ભારતીય કે છે કે અમને ગર્વ થાય છે કે અમે ભારતીય છે મોદીજી આવે છે એમની લોકચાહના વિઝ્યુઅલ્સ બધું જ ન્યૂઝ ન્યૂઝ મીડિયામાં ઓન એર છે

ખેડૂતો માટે જેટલી બી સવલતો છે વધી છે ગુજરાત ની મુખ્યમંત્રી એન્ટર્નશીપ યોજના જે આવી છે રાહુલ ગાંધી તો રાહુલ ગાંધી એટલે બીજેપી માટે એકદમ લકી માણસ છે રાહુલ ગાંધી જ્યાં સુધી કોંગ્રેસના અધ્યક્ષ હશે રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યાં સુધી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ની કોઈ નવી ચુનૌતી તો

એસી ટકા જગ્યાએ જનાદેશ મળ્યો છે હવે કર્ણાટક ની વાત કરીએ કર્ણાટક ની અંદર પણ જનાદેશ વિરુદ્ધમાં હતો હવે બેન જે વાત કરે છે રાહુલ ગાંધી ને નરેન્દ્ર મોદીની આપણે એમને અત્યારે એક બાજુએ મૂકી દે ભલે વડાપ્રધાન રહ્યા ને ભલે કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા પરંતુ દેશનો નાગરિક આજે

એમને કેવા માં આવે છે દર્શનભાઈ કોઈ એવું લાગે છે કે હવે એક બે પહેલા મુદ્દાઓ શોધવાની કોશિશ કરવામાં આવી રહી છે પક્ષ દ્વારા અને આ મુદ્દાને કરવાની કોશિશ કરવામાં આવી રહી છે

ઓકે અને એ એ આપણે ફેક્સ ફિગર્સ બધું એ બતાવે છે એટલે આપણે ફેક્સ ફિગર્સ અત્યારે હું આપવામાં નથી ઉતરતો ઇટ ઇટ ઇઝ અ વેલ નોન ફેક્ટ એટલે આ આ પરિસ્થિતિ છે હવે આ પરિસ્થિતિની વચ્ચે અત્યારે જે કેન્દ્ર સરકાર છે કેન્દ્ર સરકાર માટે મોટી ચેલેન્જ છે કે આ ઇસ્યુઝને કેવી આ ઇસ્યૂઝને કેવી રીતે હેન્ડલ કરવાના એના ઉપર એના ઉપર તમારે પેટ્રોલ ડીઝલનો ભાવ હવે અત્યારે થઈ ગયું છે એના ઉપર તમે જે વ્યાજમાં વધારા થઈ ગયા છે એટલે કેન્દ્ર સરકાર માટે બહુ મોટી ચેલેન્જ છે કે આ ઇસ્યુઝને કેવી રીતે હેન્ડલ કરવાના આ તો આ ચોખ્ખી વસ્તુ છે આવા આવા આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી જો આવો મુદ્દો લઈને આવે કેમ કે રાહુલ ગાંધી અત્યાર સુધી આ જ બધા મુદ્દાની વાત કરી રહ્યા હતા હવે એના ઉપર તમે આ આ મુદ્દો વધારે ચલાવશો તો તમારા પહેલા મુદ્દા સાઈડમાં થઈ જશે જે રિયલ ઇસ્યુઝ છે એ સાઈડમાં થઈ જશે તમે અત્યારે મહાત્મા ગાંધીના એસોસિએશન પર ચાલ્યા કરો છો એ અત્યારે કોઈ ઈશ્યુ નથી અને એ ઈસ્યુ હોવો પણ ના જોઈએ એ ઇશ્યુ જ નથી હવે તમે એના પર ચાલ્યા કરશો તો કોંગ્રેસ પાર્ટીને મુશ્કેલી પડશે અને નરેન્દ્ર મોદીને અથવા એટલે ભારતીય જનતા પાર્ટીને બહુ મોટો ફાયદો થઈ જશે આ ઇશ્યુઝને તમે લઈને જશો એટલે બે હજાર ઓગણીસમાં તો બહુ રસપ્રદ છે મુદ્દાઓની તો કોઈ શોર્ટેજ નથી ને ઘણા મુદ્દાઓ લઈને આ બધું ચાલવાનું છે તો આ મુદ્દાઓને લઈને ચાલવાનું છે પરંતુ અતુલભાઈ હવે જયારે આ મુદ્દો જે રીતે ઉપડ્યો છે આજે રાહુલ ગાંધી જે હાજરી આપી એ હાજરી આપ્યા બાદ તેઓ નીકળી રહ્યા હતા તમને ખરા આત્મવિશ્વાસ વધ્યો હોય એવું લાગ્યું એવું નહોતું કે આ મુદ્દા અને આ નિવેદનને લઈને તે ક્યાંક શાંત થયા હોય તો શું આ કોઈ બીજી લડાઈની એક શરૂઆત ગણી શકાય હવે હું તમને વાત કરું કે લડાઈ બીજી હકીકતમાં નથી ચૂંટણી જ્યારે આવશે અને એના પહેલા અત્યારથી જે રનિંગ મુદ્દાઓ લેવામાં આવે છે એને જ પ્રોજેક્શન પાર્ટી કરશે કોંગ્રેસ અસંખ્ય લે તો લોક ઉપર એની અસર નહીં થાય કારણ કે આજે તમે જોશો લોક માણસ ખુબજ એક એજ્યુકેટેડ લોકો બહાર આવી રહ્યા છે કદાચ મીડિયાના માધ્યમથી ગમે તેટલું ઉછાળવાની કોશિશ થશે પણ પ્રાઇવેટ સોશિયલ મીડિયા છે યુવાનોનો એ સોશિયલ મીડિયા એક જ મિનિટમાં સાચી વાત હોય તો ફેરવે છે ખોટી વાત હોય તો એનો કાઉન્ટર કરે છે અને એના માટે તમારે ચેનલ લોકો એ પણ કે ભાઈ આ ખોટું છે કે સાચું એ કરવા માટે હવે સ્પેશિયલ શો કરવા પડે છે હું તમને એક વાત સ્પષ્ટ દઉં કે મીડિયાનો રોલ હંમેશા એક તટસ્થ રહ્યો છે અને મીડિયા જે સત્ય હોય જે ઘટના ઘટી થતી હોય જે લોકો સુધી નથી પહોંચી શકતી એ ઘટનાઓને લોકો સમક્ષ ઉજાગર કરે છે મીડિયા ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ પક્ષ ક્યારે કોઈનાથી પ્રભાવિત નથી થતું ઉપરથી માત્ર ને માત્ર

આજે જો આ મુદ્દો ના હોય તો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આની ડિબેટ ના રાખત બરોબર છે મુદ્દો છે સંવેદનશીલ મુદ્દો છે બેન ચૂંટણી માટેનો મુદ્દો નથી દેખો આ તમારી મીડિયા ઉપર જ એલિગેશન લગાડે છે હું શું બોલ્યો માટેનો મુદ્દો નથી એટલે આ આ મુદ્દો છે એટલા માટે આ મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે કોઈ ડિબેટમાં અહીંયા આવે છે ઓડિયન્સ બી 1 કલાક જુએ છે તો મુદ્દો છે મુદ્દો સેન્સિટિવ છે મુદ્દો ડિબેટ લાયક છે એટલા માટે છે બાકી પેડ ન્યૂઝની જે વાત કરીને વર્ડ મેં નથી યુઝ કર્યો એ ઇલેક્શન ઇશ્યુ બનશે કે નહીં એ સવાલ છે ક્વેશ્ચન ઇઝ ધેટ ઇલેક્શન એ પેડ ન્યૂઝ ને બધું ઘણી બધી મોટી ડિબેટ છે એ બધી છે એટલે એમનું છે

કોઈ રીતે હવે ગંભીરતાથી લેવાની શરૂઆત એક થઈ ગઈ છે અને એમાં આ પ્રકારનો મુદ્દો જે સામે આવ્યો છે હું એવું નથી કહેતો કે આમાં આરએસએસનો શું રોલ હશે કારણ કે આરએસએસ તો આક્રમકતાથી આ મુદ્દા પર તૂટી પડ્યું છે શું કહેશો તમે આરએસએસ આક્રમકતાથી તૂટી પડ્યું છે એટલે કે તમારા ઉપર તમે આવો કોઈ

बरोबर छे आरएसएस एवं નથી को के अमे कोर्ट मा लडाई लडी रहया એટલે કોંગ્રેસ ને વોટ ના આપતા તમે તમે આરએસએસ ની વાત કરો છો ને આરએસએસ નું પહેલા તમે વિચારધારા જાણી લો રાષ્ટ્રવાદી વિચારધારા છે શા માટે નેહરુ જી 3000 લોકો ની પરેડ કરાઈ પ્રણવ દાશા માટે આરએસએસ ના કાર્યક્રમ માં ગયા 1977 માં ઇન્દિરા ગાંધી શા માટે આરએસએસ નું પેલું મેમોરિયલ હોલ નું ઉદ્ઘાટન કર્યું હતું એના પછી ભી મારી પાસે વિગત છે તો પછી આપણે અતુલ ને પૂછી લે અતુલ ભાઈ નહીં એક સેકન્ડ મને મને કહી લેવા દો એટલે હું તમને ડિટેલ આપી દો કે આટલા લોકો આરએસએસ માં ગયા છે બરોબર છે જે તે પરિસ્થિતિ હોય જે તે હોય એના પર આપણે

ભૂતકાળમાં હું માનું છું બધા નથી અને ભૂતકાળ ની પ્રણવતા તો અત્યારે નહીં કહી શકો કે આરએસએસ કોઈ કામ શું છે કે જે ભી લોકો માટે કામ કરે છે એમના સ્વયંસેવકો જો આરએસએસ કોઈ પણ મહિમા મંડળ નથી કરતું બરોબર છે આપણે બધા તો સોશિયલ મીડિયા વોટ્સએપ પર છે ને મોરબીનું પૂર આવ્યું હોય બનાસકાંઠાની આપત્તિ આવી હોય કેટલી બી સોશિયલ તમે જો દેશ ઉપર કેટલી બધી આપતા આવી છે અને આરએસએસના સ્વયંસેવકો સ્વયંભૂ રીતે જોડાય છે ક્યાંય બી એમણે પોતાનું મહિમા મંડળ કર્યું છે રાષ્ટ્રહિત સાથે એ લોકો પોતાનું કામ કરે છે બરોબર છે આવી એક સંસ્થા પ્રત્યે તમે આવું બે જવાબદાર નિવેદન આપી દો અને ત્યાં જેએનયુમાં કનૈયા કુમાર જોડે ભારત તેરે ટુકડે હોંગે ઉભારો એટલે શું લોકોને નથી દેખાતું જે તમે સોશિયલ મીડિયાની વાત કરો છો એ આજનો ભારતનો જે યુથ છે એને બરોબર ખબર પડે છે કે મારે કોની

બેઝિકલી અત્યારે જો તો ઘણી બધી આઈડિયોલોજી દેશમાં એમાં પણ બે મુખ્ય આઈડિયોલોજી છે કોંગ્રેસની આઈડિયોલોજી અને એક ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી અને એ પોતાનો અને એવી રીતે કોમ્યુનિસ્ટ આઇડિયોલોજી પણ છે એટલે અલગ અલગ આઇડિયોલોજી છે એમાં દરેક જણની પોતાની માન્યતા છે એટલે એટલે આપણે એમાં એ આઈડિયોલોજી સાચી ખોટી એમાં ના જોઈએ દરેક આઈડિયોલોજી છે અને દરેક આઈડિયોલોજીને આ દેશમાં એક્ઝિસ્ટ કરવાનો અધિકાર છે એ એ ભાજપ આરએસએસની આઈડિયોલોજી હોય કે કોંગ્રેસ પાર્ટીની આઇડિયોલોજી હોય કે જે તે પાર્ટીની હોય એને આ દેશમાં આ આઈડિયોલોજીને એક્ઝિસ્ટ કરવાનો અધિકાર છે કેમ કે લોકશાહી લોકશાહી દેશ છે આપણે જે વાત કરી કે આ જે ઇલેક્શનનો મુદ્દો આ ચોક્કસ બની રહ્યો છે

આરએસએસ ની વિચારધારા છે એટલા માટે એ વિચારધારાને ટાર્ગેટ કરવા માટે કોંગ્રેસ દરેક વખતે કોશિશ કરતી હોય કારણ કે એ વિચારધારાથી દેશની અંદર જે ભાગલાવાદી તત્વો અત્યારે હું એને આતંકવાદી સંગઠન કે એની સાથે નહીં સરગામણી કરું શું બોલું છું નહીં કરું પરંતુ ભારતીય જનતા પાર્ટી ની પાછળનું જે આ આરએસએસ નું સંગઠન છે હિન્દુ અને મુસ્લિમ અને દરેક જગ્યાએ તમે જોશો આ બંનેને વિભાજન કરવાની વાતો ઊંડાણમાં મૂળ સુધી થોપાયેલી હોય છે અને જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય એની પહેલા રામ મંદિર થતું નથી એવું જો એવું થતું હોત તો પચાસ વર્ષ કોંગ્રેસે જે સત્તા કરી એ ના કરી હોત લોકોને એ ખબર છે કે કોંગ્રેસ અમુક સમય જયારે ખોટું હોય છે ત્યારે જ કે છે

કેમ થઈ એ એમણે છે છે જવું જોઈએ એટલે બહુ નિવેદન નિવેદન આપવામાં આવ્યું પ્રકારનું સાચું હોત તો ખુદ પ્રણવતા જેવા વ્યક્તિઓ કદાચ ત્યાં ન જતા હોત અથવા આરએસએસ થી વિચારધારા ને લોકો સમક્ષ મૂકવાની કોશિશ થાય એ માધ્યમ ને પસંદ ના કરતા હોત અતુલભાઈ જો એવું ધારો કે આજે કોઈ પણ ગાંધીનગર આપવા માટે શહીદ ભગતસિંહના જન્મ જયંત દિવસ વખતે બરાબર તો ત્યાં મને પોતાને ખબર ના હોય કે અહીંયા શું પણ મને એ રીતે હું ગયો હતો કે અમુક સ્ટુડન્ટો જે અવડા રવાડે ચડી જાય છે હિંસા અહિંસાની વચ્ચે શું

કેટલે અંશે યોગ્ય અથવા પછી આ નિવેદનની શું કિંમત પક્ષ ચૂકવી શકે છે આગળના સમયમાં કેવી રીતે નુકસાન થઈ શકે છે શું ડેમેજ થઈ શકે છે પરંતુ અતુલભાઈ અને શ્રદ્ધાબેન બંને પોત પક્ષની વિચારધારા જોડે અડગ છે અને એ બાજુ અતુલભાઈનું હજુ પણ રાહુલ ગાંધીના નિવેદન ને લઈને તેમનું અડગ હોવું

સંગઠનને ક્યાંક ને ક્યાંક લઈ લેવામાં આવે છે અને તેમને જોડાણ કરી દેવામાં આવે છે જેને હજી કોઈ પ્રૂફ આપવામાં નથી આવ્યા ત્યારે આ પ્રકારનું નિવેદન ઐતિહાસિક જે પ્રકારે અતુલભાઈ વાત કરી કે કંઈ હોઈ શકે છે એ શું હોઈ શકે છે તો રાહુલ ગાંધી કોર્ટમાં તૈયાર કરશે ત્યારે જ ખ્યાલ આવશે પરંતુ બિલકુલ એ એમનું અનુમાન છે પરંતુ એ અનુમાન જો આગળ ન થયું તો બે હજાર એમની કિંમત કોંગ્રેસે પણ ચૂકવવી પડે છે આ તમામની વચ્ચે અત્યારે બસ આટલું જ પરંતુ એક વાત તો ચોક્કસ છે કે આ પ્રકારના નિવેદનો ન થવા જોઈએ અને થાય તો પોતાની જવાબદારી પર થવા જોઈએ એની સાબિતી પણ પોતે જ આપવાની રહેશે બે હજાર દૂર નથી આ પક્ષોએ લોકોની ભાવના સાથે જે કોઈ પણ પક્ષો જે કોઈ પણ નિવેદન કરશે એની કિંમત ચૂકવવી પડશે તેમાં કોઈ બેમત નથી નમસ્કાર